નમસ્તે ઉમા વિદ્યા સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજના ટોપિકમાં આજના વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય નવ હું તો પૂછું તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિડીયોમાં આપણે કાવ્ય નવ હું તો પૂછું તેની સમજૂતી મેળવી ત્યારબાદ બીજા વિડીયોમાં આપણે આ કાવ્યની અંદર આવતા પ્રશ્નોની સમજૂતી મેળવવી પણ તેમાં આપણે એકથી ચાર પ્રશ્નોની સમજૂતી મેળવી હતી આજે આપણે હવે આગળ તે કાવ્યની અંદર આવતા પ્રશ્નો વિશે સમજૂતી મેળવશું તો સૌપ્રથમ પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો જુઓ આપને ઉદાહરણ આપેલું છે ધરતી શબ્દ આપ્યો છે ધરતી તો કઈ રીતે વાક્ય બનાવવાનું તે જુઓ હવે બધાની લીલીછમ ધરતી જોઈને આનંદ થયો એટલે કે જે શબ્દ છે તે શબ્દ વાક્યમાં આવી જવો જોઈએ તો હવે આપણે નીચે શબ્દ આપ્યો છે પેલો પેન્સિલ તો વાક્ય પેન્સિલથી લખવાની મજા આવે છે બે રબર તો કે પેન્સિલ સાથે રબર રાખવું જ પડે ત્રણ તો કે ગાય ગાયને માતામાંની સૌ પૂજે છે ચાર સૂરજ તો કે સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે પાંચ ઝાડ ઝાડ શીતળ છાયા આપે છે ત્યાર પછી પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો પેલી કાવ્ય પંક્તિ હું તો પૂછું કે મોરલાની ત્યાર પછી પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી આપેલી પંક્તિ હવે બીજી પંક્તિ હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવ લખ તારે મડેલી આ આબલાની ચુંદડી કોણે કરી ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો તો પેલું મોર તો મોર માટે કયો શબ્દ વપરાણો હતો તો કે મોરલો લો ગાય તો ગાય માટે કયો શબ્દ હતો તો કે ગાવડી ત્રણ आकाश तो आकाश माटे क्यों शब्द तो के आब चौथा शब्द आंबो तो तेना माटे कयो शब्द होतो तो के आंबलो पाच बिल्ली तो तेना माटे कयो शब्द तो के मिंदडी छठो शब्द चंद्र તો કે ત્યારબાદ પ્રશ્ન કેશ્ન કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો તો આપને ઉદાહરણ જોઈએ માંજરી તો કયો શબ્દ હતો આંખ તો હવે નીચે આપણે શબ્દો આપ્યો છે તેમાં પેલો શબ્દ કીકી તો કે ચકચક બે દિશા તો કે દસ ત્રણ ધાર તો કે ધોળી મીઠી ચાર તારા તો કે નવલખ પાંચ ભમરડી તો કે ભમતી છ ટીલડી તો રંગ વાળી ત્યારબાદ પ્રશ્ન નવ નીચે કવિતામાં વપરાયેલા શબ્દોના અર્થ આપ્યા છે તો શબ્દકોષમાં આ શબ્દોના બીજા અર્થ આપ્યા છે તે શોધો અને આપેલી ખાલી જગ્યામાં લખો તો પેલો શબ્દ જડી એટલે સજ્જડ બેસાડેલી કે કોઈ તેને ત્યાંથી પછી હટાવી શકે નહીં એવી હવે એવો શબ્દ જડી તો કે મળી આપણી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તે મળે તો આપણે એને એમ કહીએ કે મારી વસ્તુ મને મળી ગઈ એટલે કે જડી ગઈ બીજો શબ્દ મઢી મઢી એટલે લપેટીને કે આવરીને જડી દીધી બીજો શબ્દ એવો જ મઢી મઢી એટલે ઝૂપડી આ બાવાની મઢી છે એટલે કે આ બાવાની ઝૂંપડી છે ઝૂંપડીને મઢી પણ કહેવાય ત્યારબાદ ત્રીજો શબ્દ કરી કરી એટલે બનાવી હવે કરી તો કે કર્યું બે અર્થ થયા ને દરેક શબ્દના તો કે મેં પ્રથમ નંબર આવ્યા નહી

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો પેલું શબ્દ કયો તો કે બિલાડી બે ગાવડી તો ગાય ત્રણ કુંપણ તો પીલો चार आप तो आकाश के भाई नवपन के भाई यार बात प्रश्नों बार नीचे ना शब्दों ने शब्द कोशना क्रममा घोटवो तो पहलू दूध आँख થાળી આપ અને રંગ તો ચાલો સૌપ્રથમ કયો શબ્દ આવશે તો કે આપ ત્યારબાદ આંખ ત્યાર પછી થાળી પછી દૂધ અને છેલ્લે રંગ ત્યારબાદ બીજો શબ્દ કોષ તો કે નવલખ આબ ચુંદડી કીકી તો હવે તેમાં જોઈએ સૌપ્રથમ તો કે આબ કીકી ચુંદડી નવલક